भेसाण मामलतदार कचेरी तालुका कांग्रेस समिति द्वारा केंद्र की भाजप सरकार पास मुख्य मांगों ने लेने धरना प्रदर्शन करायु। सरकार पास थी कांग्रेस की मुख्य मांगों खेत उपज व्यापार वाणिज्य ने संवर्धन और शहरीकरण खरडो शिक्षण फी माफी अतिवृष्टि थे खेडूतों पाक ने नुकसानी 100% वर्तन चुकवा मांग साथ सत्याग्रह पर बैठा था। 2 ઓક્ટોબર 2020 ના રોજ મહાત્મા ગાંધી અને ભૂતપૂર્વ વડાપ્રધાન લાલ બહાદુર શાસ્ત્રીના જન્મ જયંતિના દિવસે સરકાર સામે મુખ્ય માંગણીઓને લઈને જિલ્લા કોંગ્રેસ પ્રમુખ નટુ પોક્યા, તાલુકા કોંગ્રેસ પ્રમુખ વજુ મોવલિયા, ભાવેશ ત્રાપસિયા, રામજી ભીસણિયા, નીતિન રાણપરિયા, અજિત વિજુડા સહિત કોંગ્રેસ દ્વારા ભાજપ સરકાર સામે ધરણા પ્રદર્શન કરાયું હતું। તાલુકા કોંગ્રેસ સમિતિ ભેસાણ અને એનએસયુઆઈ સાથે મહાત્મા ગાંધી જન્મજયંતિ અને લાલ બહાદુર શાસ્ત્રીની જન્મજયંતિ નિમિત્તે ખેડૂત વિરોધી અને શિક્ષણ વિરોધી ભાજપ સરકારની વિરોધમાં ધરણા કાર્યક્રમો યોજવામાં આવ્યા, જેની અંદર અમારી માંગણી એવી છે કે જ્યાં સુધી શિક્ષણ નહીં ત્યાં સુધી વિદ્યાર્થીઓને સત્રની સંપૂર્ણ ફી માફ કરવામાં આવે। થોડાક સમય પહેલાં હાઈકોર્ટ દ્વારા એવું કહેવામાં આવ્યું કે 25% વિદ્યાર્થીઓની ફી માફ કરવામાં આવશે, જેની જગ્યાએ અમારી માંગણી એવી છે કે જ્યાં સુધી શિક્ષણ આપવામાં ન આવે ત્યાં સુધી વિદ્યાર્થીઓને સંપૂર્ણ ફી માફ કરવામાં આવે, સમયની અંદર સત્ર પણ પૂરું થવા આવે છે એટલે સત્રની સંપૂર્ણ ફી માફ કરવામાં આવે। અંતરિયાળ ગામડાઓની અંદર નેટવર્ક અને કનેક્ટિવિટી અને મોબાઈલના વિકટ પ્રશ્નને લીધે વિદ્યાર્થીઓનું શિક્ષણ બગડી રહ્યું છે, વહેલામાં વહેલી તકે શિક્ષણની યોગ્ય વ્યવસ્થા કરવામાં આવે। લોકડાઉનના સમયની અંદર વાલીઓ અને સામાન્ય ના માણસો આર્થિક તંગદીલી ભોગવી રહ્યા છે ત્યારે વિદ્યાર્થીઓને ફી માફ કરી તેને લાભ આપવામાં આવે એવી અમારી માંગણી હતી, અને સાથે સાથે ભાજપ વિરોધી ખેડૂત વિરોધી ભાજપ સરકાર ખેડૂતો વિરોધી જે કાયદા લઈ આવે છે તેને દૂર કરવામાં આવે એવી અમારી માંગણી છે। આજરોજ અમે ગાંધી જયંતિના દિવસે આ ખેડૂત વિરોધી 3 બિલ સરકાર જે લાવી એના વિરોધમાં અમે આ ધરણા કાર્યક્રમ રાખ્યા છે। વિદ્યાર્થીઓની છત્ર ફી માફ કરવા માટેની અમારી માંગણી છે, ખેડૂત સામેનો કાળો કાયદો રદ કરવાની અમારી માંગણી છે, અને નોકરિયાતોને પૂરી તક આપી અને નોકરી રોજગાર આપવાની અમારી માંગણી સાથેનું અમારું આ સત્યાગ્રહ આજે અમે સત્યાગ્રહ ઉપર બેઠા છીએ। વનરાજ ચૌહાણ સાથે અશોક બારોટ, NS ગુજરાત ન્યૂઝ, જૂનાગઢ।